डोनेट कार्ड और वॉइस ऑफ स्लम जुड़कर दिल्ली और नोएडा के स्लम्स में गरीबों को फ्री ऑक्सीजन सप्लाईज प्रोवाइड करने का प्रयास कर रहे हैं। डिस्क्रिप्शन में दिए हुए लिंक पर जाकर डोनेट कार्ड पे अभी डोनेट करें। इन गरीब परिवारों का सहारा बने। કચ્છના અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે 55 કરોડના ખર્ચે સરહદ ડેરી કેટલ ફીલ્ડ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો। આ પ્લાન્ટની મદદથી ખાણ દાણ માટે વૈજ્ઞાનિક ઢબે અહીં ઉત્પાદન શરૂ કરવામાં આવી રહ્યું છે। આ કેટલ ફીડ પ્લાન્ટમાં દરરોજનું 300 મેટ્રિક ટન ઉત્પાદન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ છે। આ 300 મેટ્રિક ટન ખાણ દાણના ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં મજૂર વર્ગ તથા અધિકારી વર્ગ પણ જોઈએ, પરંતુ અહીં 3 અધિકારીઓ દ્વારા દરરોજના 300 મેટ્રિક ટન ઉત્પાદન સાથે આ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે। 2 વર્ષ પહેલાં જ્યારે ભાવનગર કેટલ ફીલ્ડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું મોદી સાહેબે, ત્યારે એમને એક સૂચન કર્યું હતું, વડાપ્રધાન સૂચન કરે અને એ સૂચનનો અમલ કરવાની પોટેન્શિયાલિટી આપણામાં હોય એ પણ આપણા માટે ગર્વ હશે। એમને ત્યાં ભાવનગર ખાણદાણના પ્લોટનું જ્યારે પ્લાન્ટનું જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે એક સૂચન કર્યું હતું કે આ બધામાં અમૂલ અને અમૂલને લગતી જે ડેરીઓ છે જો સોલાર શક્તિનો ઉપયોગ કરે અને સોલાર સંચાલિત જો આવા પ્લાન્ટ બનાવે તો વીજળીની પણ બચત થાય અને ઇકોનોમિકલી પણ ખૂબ ડેરીને મોટો ફાયદો થાય અને ડેરીને ફાયદો મોટો થાય એટલે પશુપાલકોને ફાયદો થાય। એટલે મોદી સાહેબનો ખૂબ ઊંચો વિચાર હતો કે દૂધ ઉત્પાદકોને મોટો ફાયદો કરવા માટે વીજળીની બચત કરવા માટે સોલાર સંચાલિત પ્લાન્ટો ચાલુ કરવા જોઈએ। અમારા પ્લાન્ટનું કામ ચાલુ હતું અને સદનસીબે મોદી સાહેબના વિચારના અમલીકરણ કરવાનો અમને મોકો મળ્યો ત્યારે અમે તરત જ વિચાર ડાયવર્ટ કર્યો, અમારો પ્લાન્ટ એસ્ટિમેટ બધું બદલાવ્યું અને આજની તારીખે સમગ્ર ગુજરાતમાં સોલાર સંચાલિત, હું માનું છું ત્યાં સુધી ભારતમાં પણ સોલાર સંચાલિત આખે આખો ઓટોમેટિક પ્લાન્ટ અને 300 મેટ્રિક ટનની કેપેસિટીવાળો માત્ર સરહદ ડેરી કચ્છનો જ છે। એટલે આખા ગુજરાતમાં આ પ્લાન્ટ આગવું સ્થાન ધરાવે છે, સોલાર સંચાલિત છે, એક પણ પૈસાની વીજળીની બળતણ અમે વાળતા નથી આજની તારીખે। મહત્વનું છે કે આ આધુનિક કેટલ ફીડ પ્લાન્ટમાં મકાઈ, કપાસિયા, ખોળ, ચોખાની ભૂસી, રાયડાનો ખોળ, મગફળીનો ખોળ, કેલ્સાઇટ પાવડર, વિટામિન અને મોલાસીસ વગેરે બનાવવામાં આવે છે। આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતા પશુ આહારથી પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે તથા દૂધ ઉત્પાદન ક્ષમતા વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક।